એ રશ્યો રૂપાળ રંગ રેલિયો કે લાઈટ બિલ ભરતો નથી. એ તમને હું કહું છું, લાઈટ બિલ ભર્યું કે ન ભર્યું? આપણું કોઈ બાકી હોય જ નહીં, આપણે ભરી જ દઈશી મહિને ને મહિને. બધાને ફોનમાં આ ગીત બહુ આવે છે કા? એ એવું આવું નવું નવું સાલું જ રે. એ તો એ બધું મૂકી કને તું ટિફિન લઈ જા, મારે મોડું થાય કામે જવાનું. એ વો અને બાપુ હું તમને શું કહું, શું મારા તો એક જીસીબી લેતા આવજો. પહેલા હજી દહ દી ત્યાં લઈ દીધું, એ ભાંગી ગયું જીસીબી બાપુ. હવે મોટું જીસીબી મારા તો આવડું લેતા આવજો. તે તારું બાપ ઘડીએ ઘડીએ નો ભાંગી નાખવાનું હોય, મફત આવે હે? ના લેતા આવજો. તાર બાપાને કઈ ઝાડવે ને પૈસા ઉગતા? મારે કઈ તમારું સાંભળવું, મારા જીસીબી લેતા આવજો. હા શાંતિ રાખ, પગાર થવા દે પછી લઈ દઈશ. એટલી લાઈટ કેટલી વાર હોય, મારે મોડું થાય પછી. તું પાણી ભરતો શું થયું તને? આ પડી કા જઈ બોલ, એ શું થયું તને? એટલે પાણી લાવીને તું ખાય કા ઉભી થાય? દવાખાને નથી જવું. એટલે કઈક થઈ જશે તો એ કઈ ન થાય. ના ના એવું ના કરું, હાલ દવાખાને જાવ. હાલ બાબલા ઉભી કરી જાય. આમ જો માળી, તમારે કઈ ઉપાધી કરવાની નથી હો. હું સૌ તાલક તમને કોઈ વાંધો પણ આવવા દઈશ નહીં હો. એ બટા, એ આપણે છોકરાને નથી ભણાવો હવે. કા એને હવે લગ્ન કરી નાખ. અરે તમારે રોટલા ની ઉપાધી? હા. અરે હું ઘડી નાખી તમને મૂંઝા હોતા નહીં. તમે તમને વાંધો હું ન આવ દઉં મારી. એ દાદિયા, એ આ શું છે? આ કિનકો લઈ જા? કાંઈ નહીં સરપંચ, એને સવારમાં થોડાક ચક્કર આવી જાય ને તે દવાખાને લઈને જાઉં છું. છે મેં ચીજ હાય રે દાસ કે શું? ના ના દવા લઈ આવવાય ને સરખું આવી જાય. હા 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 લઈ આવ લઈ આવ. સારું હાલો. તો તમારે બારી બાટલો સલાવો છે? ના. તો ભલે. એ બા, તૈયાર થયા હોય તો હાલો ને કાંઈ કર, સોડી જોવા જવાનું મોડું થાય છે. અમારે બા કાંઈ કાવે થારું? આજ તો ગાડી લઈને સોડી જોવા જવું છે, એન્ટ્રી પડવાની. તું એમ સડી ગયો હે ને હું? હે બાપુ, મારા બાને શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું છે કે હે ને બહુ હાલવા ન દેતા, થોડીક પતરીની અસર છે, ઓપરેશન કરવું પડશે. કેટલા પૈસા કીધા? પૈસા લાખ રૂપિયા કીધા. તો ઓપરેશન ન કરાવું? ના, ઓપરેશન તો કરાવી નાખશું, ક્યાંક વ્યાજમાં લઈ લઈશું. એ કાળું, હઉ તું નવરો છો? કા બોલને ભલ્યા. એટલે મારું વહુને એક મજા નથી, ડોક્ટરે હાલવાની ના પાડી છે, ઓપરેશનનું કીધું છે તો મૂકી જાય ને ઘરે. એટલે હું કયું પતરીની અસર છે એવું છે? હા તે બે જાઓ બે જાઓ મૂકી જાઓ. હાલો સારું સારું મૂકી જાય. બેજા, હવે કામ બામ કઈ ન કરતી હો. એ હો, અને તમને હું કહું છું, આપણી ભાઈ એટલા બધા પૈસા નથી, નથી ઓપરેશન કરાવું, પછી કરાવશું. ના ઓપરેશન હે ને કરાવી જ નાખવું, પૈસા નું ગમે એ કરી આવીશ. એ નથી કરું, પછી કરાવી નાખશું. ના વ્યાજમાં હું ગોતી આવીશ. બાબલા તું તારી માનું ધ્યાન રાખજે હો, પાણી બાણી ભરતી જાય, હું પૈસા ગોતી આવું ગામમાંથી. હા તો કઈ વાંધો નહીં બાપુ, જાવ તેમ હું બધું કામ કરીશ, મારું બાનું જે ચિંતશે. બાબલા તાર બાપુ ગામમાં તો ગયા છે, પણ કોકની પાસે પૈસા હશે તો દીશે ને શું દીશે? તમે બા ઉપાધિ કરો, મારા બાપા ગમે ને પૈસા ગોતીને લાવશે તમતા.
તાર બાપુ વ્યાજવા પૈસા ન લાવે તો હારું નખ ભરવા પડશે. તો લ્યો તમારા હાથ પાણી ભરતો ઉભા. હાલો પાણી પી લો. કડી ખોઈ જાવ. ઢકલો એ ખારો બનાવી વાળું ને એટલે કાંઈ ઉપાય દે નહીં. આ ખૂટિયા એની મને ઓદરા કરી જાય, કૂતરા એની મને ઓસરી ભીંજી જાય. લે ઓહણ થાય કેટલાક વારવા એકલો માણાઈ રહ્યો. ના ભાઈ હા અરે કામ હતું તમારું બોલ ને. એ પૈસાની થોડીક જરૂર છે આપણને હોય તો. અરે ભલામણા પૈસા હોય તો શું જોયે, હું બે દીથી દવા લેવા જવા નતો ને તોય નથી જો. બોલ એમાં એવું છે કે મારે વહુને ઓપરેશન કરાવવું છે ને પૈસા હવે છે નહીં. અરે કાંઈ ગાંડા એવા દવાખાનાના કામમાં હું પૈસા ના પાડું પણ છે ને એવું શું કરવું. થાય એમ હોય કીજો તો તને કહું જ નહીં. ક્યારે દેવા ને ત્યારે ન દઈ દઉં. સારું વાંધો નહીં. હું એકા ઢકલો કરી લઉં ને પછી નિરાત મટે. બિસાડાને દવાખાનાનું કામ છે અને પૈસા માગવા આવ્યો. મારી આગળ હોય તો હું દઉં. મારે એકના બે થોડા થઈ જવાના પણ છે નહીં શું કરું. હું કા હું હોશિયારો થઈને બેઠો પેલા મણા. એના શું કરવું દીનાભાઈ, કઈ ધંધો બંધો હાલતો નથી. ધંધો તો ક્યાંય હાલતો નથી તો મને ખબર છે. હવે તો પૈસા ખૂટે માવાના નથી. મારી પાસે આજ માવો લેવા હમણાં જ આવતું ને તો હું પછી નિરાયતે બેસી ગયો. એકલો ખિસ્સામ જોયું કાંઈ હતું નહીં. હવે કારખાનું ચાલુ થાય તો સારું છે. એ આજ 1.5 મહિનો થયો બંધ થયું એને. કા ટીટા હા બોલને દાડી. હા થોડુંક કામ હતું બોલને. એટલે પૈસા થાય એમ હોય કહી દે ને થોડાક. લા એટલે મારું વહુને દવાખાનું આવ્યું છે, ઓપરેશન કરાવવું છે, પૈસા નથી. એટલે જાડિયા તને ખબર છે હું તારે ભેગો જ કામ કરું છું. તારે પગાર પડે એટલો મારે પડે, મારી પાસે પૈસા નથી હું કરવું. દીનાભાઈ કહી દો ને થોડુંક હોય. પણ આપણે ત્રણેય હારે કામે જાય છે ને. 1.5 મહિના જ કારખાનું બંધ છે તને ખબર છે. પણ એક કામ કરી, ઓલો મગનો વ્યાજવા પૈસા દે છે ત્યાંથી લઈએ. હા એવું જ કંઈક કરવું પછી. મગન દે છે ને વ્યાજ. હા પછી હરવે ભરી દીજે અહીંયા શું હોય. હા એ તો હવે એ જ કરવું પછી. સારું તો હું જાઉં. હા સારું હાલ. એક વાર મંદુ હાલે છે અને ભાઈબંધ જેવો ભાઈબંધ એને ખોટું જ લાગ્યું હશે પણ નથી ક્યાંથી દેવા આપણે. એ હાલ સુધીના 1.5 મહિનાથી કારખાનું બંધ છે શું કરવું. તે એ હાલો રુખડ કાકા એ ઓલા હવારે 3 લાખ લઈ ગયો ને એ ખૂટી રહ્યા. 1 જ લાખ વીથા ખાલી બોલો. એટલે 2-3 લાખ રહ્યા ને પાછા એકાદાને લઈને મોકલો. એ અહીંયા વ્યાજમાં વ્યાજ જાય છે, 10% વ્યાજ ઠોકું બોલો. આ મોકલો જલ્દી. મગનભાઈ પૈસાની જરૂર છે મારે, આપો ને. તારે પૈસાની જરૂર છે? મારી કેટલાક જોઈ છે? 1 લાખ રૂપિયા. આખા 1 લાખ રૂપિયા? હા એમાં એવું છે કે મારા ભાઈ ને ઓપરેશન આવે એવું છે ને તો જરૂર જ છે. આપો ને આપો. વેરી એવી તારે શું જરૂર છે? પત્રીનું ઓપરેશન કરાવવાનું, નહીં કરાવવું તો મરી જાય છે એવું છે. હાલે 1 લાખ રૂપિયા દઉં એમાં કાંઈ વાંધો નથી. હું રહ્યો ને બધાને મદદ આવે ને એવું જ કામ કરું. પણ ટાઈમે વ્યાજ હો આપી દઈશ વ્યાજ. હાલે આ 1 લાખ દે ને ગણીને જ વિચારતા ને. હો ટાઈમસર વ્યાજ પહોંચાડી દીજે અને તારી વહુનું ઓપરેશન કરાવીને જા. તમ તાર તમારા પૈસા નહીં આવે ને તો મારું મકાન છે ને તમારા ખાતે કરી દઈશ. એ તો આમ જો તું નહીં કરીને તો એ તો મારે કરવું પડશે. સારું તો હું જાઉં. હા જા જા. મારા દીકરા હવે તો 1 લાખ ઉપાડવા બીને આવો. આ મારા દીકરા ભીંગી પડે એવું હોય ને ત્યારે જ વ્યાજમાં લેવા આવે.